सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि सात एनी अंदर छेल्ले रत्ना भगत एनी अचरजकारी बात लखे छे। मेघजी हलवाई एनी पण अचरजकारी बात लखे छे के रत्ना भगत ने महाराज रथने ज्यारे रत्नो भगत वळग्या त्यारे एने आठ गाव दूर બીજી જગ્યાએ મૂકે છે દુકાનની અંદર કોઈકની, અને મેઘજી હલવાઈ કે જે પોતે હાથે કરીને કડીને પણ હાથથી તળીને કાઢતો, આ એને ભગવાનની મૂર્તિના પ્રતાપે આવું સામર્થ્ય એની અંદર આવેલો આવો પ્રતાપ મહારાજની મૂર્તિનો છે એમ સ્વામીએ લખ્યું। આગળ સ્વામી લખે છે કચરજકારી ડોસા ભક્તની વાત। વળી એક ડોસો યવન અચરજકારી છે, તેને થયું હરિનું દર્શન અચરજકારી છે। વળી એક ડોસો યવન અચરજકારી છે, તેને થયું હરિનું દર્શન અચરજકારી છે। રહી મૂર્તિ અંતરમાં અચરજકારી છે, રહી મૂર્તિ અંતરમાં અચરજકારી છે। ભૂલ્યો દેહ દિશે નહીં કાંઈ અચરજકારી છે, ભૂલ્યો દેહ દિશે નહીં કાંઈ અચરજકારી છે। તેને બાપે બાંધ્યો બંધે અચરજકારી છે, રોક્યો ઘરમાં ગાલી સંબંધે અચરજકારી છે। આપ્યા કમાડ દીધા તાળા અચરજકારી છે, આપ્યા કમાડ દીધા તાળા અચરજકારી છે। બેઠા બારને રખવાડા અચરજકારી છે, બેઠા બારને રખવાડા અચરજકારી છે। સ્વામી આવે એક અતિ અચરજ વાત લખે છે। અમદાવાદના સરખેજની અંદર રહેવાવાળા દોસાભાઈ મુસલમાન જ્ઞાતિના હતા, એને અચરજકારી એવી વાત થઈ। જાતિએ તાય હતા મુસ્લિમ, ડોસાતા એમનું નામ હતું, ખેતીનું ધંધો કરતા હતા। એકવાર વહેલા ઉઠીને પોતાને ખેતરે જઈને કામકાજ કરતા હતા। બરાબર સૂર્યોદયનો સમય થયો, એ સમયે ભગવાન સ્વામિનારાયણ માનકી ઘોડી લઈ એની ઉપર બેસીને 5-10 ઘોડે સવારો સાથે કાઠિયાવાડ તરફથી આવીને અમદાવાદ જઈ રહ્યા હતા।
રસ્તા કાંઠે પોતાના ખેતરના શેઢે ઊભા ઊભા દૂરથી એને બધાઈને જોયા. કાઠી દરબારોને જાતવાન ઘોડાની બધી જાતો કાઠીઓ સાથે આ જોઈ, માનકી ઘોડીની ગરુડ ગતિ જોઈ, અને એમાં એ શ્રીજી મહારાજે જે પોતે એવા શણગાર ધારેલા હતા એના દર્શન કર્યા, આ બધું જોતા એની વૃત્તિ એમાં ખેંચાઈ ગઈ. વૃત્તિ ખેંચાઈ ગઈ, મહારાજનું મંદ હાસ્ય જોયું, મહારાજની ફરકી રહેલી છોગલાવાળી પાઘ જોઈ, આવા અદ્ભુત દર્શન એને કર્યા. એટલે જેવી રીતે કોઈ અતિ તરસ્યો થયેલો હોય અને એને પાણી મળે તો કેવી તૃપ્તિ થાય, એમ એને ભગવાન શ્રીહરિના દર્શન કરીને અંતરમાં અતિ શાંતિ થઈ ગઈ. વારંવાર એને ભગવાનના વળી વળીને દર્શન કર્યા. મનમાં એવો તર્ક થયા કરે કે આ કોઈ રાજા હશે કે મહારાજા હશે, કોઈ ધનાઢ્ય સાહુકાર હશે કે કોઈ મહાપુરુષ ઓલિયા પુરુષ હશે, મારી વૃત્તિ આમાં ખેંચાઈ છે, આ કોણ હશે? કોઈને પૂછ્યું, ભાઈ આ કોણ આવે છે આ દૂરથી? આ ત્યારે એમને કોઈ એમ કીધું, આ તો હાલમાં જે સ્વામિનારાયણ ભગવાન છે ને એ પોતે જ છે. આટલી વાત થઈ ત્યાં તો ઘોડાઓ એમની નજર સામેથી દૂર જતા રહ્યા. ડોસાભાઈએ એવું સાંભળેલું હતું કે સ્વામિનારાયણ છે એ કેટલાય મુસલમાનોને અલ્લાહ રૂપે દર્શન આપે છે. એમના હૃદયમાં એવું હતું કે સ્વામિનારાયણ છે એ અલ્લાહ પોતે ક્યારે પૃથ્વી પર આવતા નથી, પણ સ્વામિનારાયણ રૂપમાં અલ્લાહ આવ્યા છે. એવું બીજા બધાની વાતોથી, મહારાજના જે ચમત્કારો બીજા બધા દ્વારા સાંભળેલા, એના કારણે ડોસાભાઈને હા પડી ગયેલી. હવે થયું એવું કે મહારાજના દર્શન તો થયા પણ મહારાજની ઓળખાણ ના પડી, અને મહારાજને મળવા જાય એ પહેલાં તો ઘોડે સવારો સહિત મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા, દૂર જતા રહ્યા. એટલે એને રસ્તો બરાબર જોઈ રાખ્યો કે સ્વામિનારાયણ ભગવાન આ બાજુ અમદાવાદ શહેર બાજુ ગયા છે, એ શહેરના છેડે રહે. એટલે હવે એમની વૃત્તિ તો ભગવાનમાં લાગી ગઈ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટન ચાલુ થઈ ગયું છે. ખેતરથી સીધા જ ડોસાભાઈ ઉપડ્યા શહેર બાજુ. ત્યાં જઈ બધાને પૂછવા લાગ્યા કે ભાઈ સ્વામિનારાયણ અહીં આવ્યા છે, ક્યાં ઉતર્યા છે, એમનું સ્થળ કયું, કોઈ મંદિર છે એમનું, કોઈને ઘેર ઉતર્યા છે? આમ પૂછતા પૂછતા મંદિર ખોળી નાખ્યું. મંદિરના ચોકમાં આવીને જોયું, ત્યાં તો ભગવાન શ્રીહરિજીને ઘોડા ઉપર બપોરના સમયે દર્શન કર્યા હતા. હજારો માણસની સભા ભરાઈને બેઠી હતી, એને મધ્ય મહારાજ ત્યાં બેઠા હતા. અને મહારાજના દર્શન જ્યાં ડોસાભાઈએ કર્યા ત્યાં એને થઈ ગઈ સમાધિ. મહારાજના દર્શન કરીને સમાધિ થઈ. બે કલાક સુધી એ સમાધિમાં રહ્યા. સમાધિમાં અક્ષરધામના દર્શન કર્યા અને એમને ભગવાન શ્રીહરિનો નિશ્ચય થઈ ગયો. સમાધિમાંથી બહાર નીકળ્યા એટલે તરત બધા ઐશ્વર્ય જોયેલા હતા સમાધિમાં, એટલે બીજો કાંઈ ઉપદેશ આપવાની જરૂર જ ના પડી. મહારાજને કહેવા લાગ્યા કે મને વર્તમાન ધરાવો, મને તમારી કંઠી બાંધી આપો, મને તમારો સત્સંગી કરો. હવે હાવ જુદા સંસ્કારવાળી વ્યક્તિ, જુદી નાતની અંદર જન્મેલો વ્યક્તિ અચાનક આવે, અને અચાનક આવીને એમ કે એમાંય મુસ્લિમ જાતિનો, અને અચાનક આવીને એમ કે મને કંઠી બાંધો. એટલે મહારાજે એમ કીધું કે તમે તમારો ધર્મ જે છે એ રાખો, તમને આ ધર્મ અપનાવવામાં બહુ દુઃખ પડશે. ત્યારે ડોસાભાઈ કે મારે હવે કંઠી બાંધવી જ છે, મારે તમને છોડવા નથી, તમે મને દયા કરીને કંઠી પહેરાવો, વર્તમાન ધરાવો. આવી બધી વાત કરી મહારાજને. એટલે મહારાજે પછી ડોસાભાઈને કીધું કે તમારી જ્ઞાતિ તરફથી બહુ ઉપાધિ થશે. ડોસાભાઈ કે બધી ઉપાધિ હું સહન કરીશ, પણ મને તમે અપનાવો. મહારાજે દયા કરીને ડોસાભાઈને અપનાવ્યા. અને એ અપનાવ્યા પછી ડોસાભાઈ વારે વારે રોજ સાધુનો સમાગમ કરવા જાય, રોજ મહારાજના દર્શન કરવા જાય, અને એક આદર સત્સંગી હોય એવું એમનું જીવન થવા લાગ્યું. હવે જ્યારે આવું થાય
એમાંય જ્ઞાતિ હાવ જુદી હોય અને કોઈ ભગવાનનો ભગત થાય ત્યારે આપણને ખબર છે સમાજની અંદર કેવી દશા થાય. અરે મુસલમાન ના હોય, પટેલ હોય, બ્રાહ્મણ હોય, શાહ હોય અને એમાંથી જો વૈષ્ણવ હોય અને કોઈ જો સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થાય અને એના પરિવારના બધાય કુસંગી હોય તો એને કેટલી હેરાનગતિ થાય છે એ સમાજની અંદર આપણે જોઈએ છે. કારણ કે ભગવાન શ્રીહરિનો જે આશ્રિત થાય, ભગવાન સ્વામિનારાયણનો જે આશ્રિત થાય ને સાધુના સમાગમમાં આવે ને એટલે એનું અડધો અડધ નહીં 80% કુસંગનો નિકંદન નીકળી જાય. આ ખાવું નહીં, આ જોવું નહીં, અહીં બેહવું નહીં, આ પ્રકારનું બોલવું નહીં, આ પ્રકારનું જોવું નહીં. હવે સમાજ વચ્ચે પહેલાં બધું જ એવું કરતા હોય અને જેવો સ્વામિનારાયણનો ભગત થયો એટલે કે હવે અમે આ નહીં ખાઈએ, હવે અમે અહીં ફરવા નહીં આવીએ, હવે અમે જમવા નહીં આવીએ, હવે અમે આ જોવા નહીં આવીએ, એટલે બધાય સમાજને શું થાય, આપણા કરતાં બહુ જુદો પડી ગયો, આપણા કરતાં બહુ મોટો ભગત થઈ ગયો. હા, તો એ જ ભગવાનના ધામમાં જવાના છે, તો આપણે બધા નરકમાં જશું અને ધામમાં પહોંચશે એમ બધાય ભેગા થઈને યુનિટી કરે. અને પેલો જે એકલો ભગત થયો હોય ને એને ભગતમાંથી પાછો પાડવાનો પ્રયત્ન કરે. એવી રીતે આ તો મુસલમાન જાતિના હતા. જ્યાં આગળ ભગવાન તત્વને સ્વીકારવાની વાત, પૃથ્વી પર ભગવાન છે એવું સ્વીકારવાની વાત જ નથી આવતી. આખો હિન્દુ ને મુસલમાન ધર્મ જુદો પડે એટલે ધર્મ પરિવર્તન આખું થયેલું છે ડોસાભાઈનું. એના કારણે નાતીલા જ્ઞાતિના બધાય માણસો ભેગા થયા. સૌથી પહેલાં તો એના મા બાપ, એને તો દયા હોય છોકરા ઉપર, પેલા નાતવાળા ભેગા થઈને કે આ હાલે જ નહીં, આપણા મુસલમાનની અંદર વળી આ હિન્દુ ધર્મને એમાંય સ્વામિનારાયણ, કોઈ દિવસ ના ચાલે આ બધું પાખંડ, એટલે આ કંઠી કાઢી નાખ, ડોસો કે કંઠી નહીં નીકળે. મારે તો આ સનાતન ધર્મ છે, સાચો ધર્મ છે ને ભગવાન મને પ્રગટ મળ્યા છે, મેં અનુભવ્યા છે, એટલે હું ભગવાન સ્વામિનારાયણને છોડવાનો નથી. અલમસ્ત રીતે એ તો વર્તવા લાગ્યા. ત્યારે મા બાપને બધી જ્ઞાતિવાળાએ પ્રેશર કર્યું કે મા બાપને કે તમે તમારા છોકરાને સમજાવો, નહીં તો નાતમાં પછી અમારે કંઈ નિર્ણય કરવો પડશે. એટલે બધા કુટુંબીઓ ભેગા થયા. એમને કીધું, ભાઈ આપણે આ પ્રમાણે વર્તીએ પોસાય નહીં, અમારે જ્ઞાતિના લોકોના કડવા વેણ સાંભળવા પડે, માટે તું આ બધું તીખડ છોડી દે ડોસા. આ રીતે બધાએ ડોસાતાઈને અનેકવાર સમજાવ્યા અને ઘણી વખત ઠપકો પણ આપ્યો, એનો તિરસ્કાર પણ કર્યો ઘરની અંદર, મૃત્યુનો ભય બતાવીને માર પણ માર્યો, એટલું બધું કર્યું એની ઉપર. છતાં પણ ભગવાન સ્વામિનારાયણનું અખંડ ભજન કરવાનું એમને છોડ્યું નહીં. અચરજકારી ડોસાભાઈની વાત તો છે, એ તો હમણાં આવશે, પણ આ કેટલું અચરજકારી છે કે બધા તરફથી આટલું આવે, માર ખાય છે, પણ ભગવાન સ્વામિનારાયણને નથી છોડતા. એને મુસલમાન જ્ઞાતિની અંદર જન્મ લીધો હોવા છતાં પણ ભગવાન શ્રીહરિનો કેટલો પાકો નિશ્ચય કર્યો છે કે કોઈ રીતે મારે નથી છોડવો, મારે આ ધર્મ નથી છોડવો. એ આપણને એવું શીખવાડે છે કે આપણે નાની નાની બાબતની અંદર કોઈનો વ્યવહાર સાચવવા માટે, કોઈનું માન સાચવવા માટે, કોઈની મોહબતે કરીને નાની બાબતની અંદર આપણે જ્યારે ધર્મને છોડી દેતા હોઈએ, આપણને જે નિયમ આપેલા છે સંતોએ એ છોડી દેતા હોઈએ, ત્યારે ભગવાનને કેટલું ખોટું લાગે. ઘણા એમ છે કે અમે તો આમ કશું ખાઈએ નહીં, ડુંગળી લસણ કે એવું, પણ વેવાઈને ત્યાં જઈએ ત્યારે થોડુંક ક્યારેક ખાઈ લેવું પડે. તમે પૂછો કેમ ખાવું પડે, અમે જો ના ખાઈએ તો પછી એ વેવાઈને બધાને ખોટું લાગે કે આ અમારી ભેગા ભળતા નથી, એટલે અમારે ખાવું પડે. અને એ બાજુ ભળે ત્યારે સ્વામિનારાયણને ખોટું ના લાગે કે આ મારી ભેગા ભળતો નથી, એવું લાગે ને. આપણા પરિવારના ભક્તો જે વર્ષોથી સત્સંગને કરે છે, એના તો અંગ આવે એવા થઈ ગયા છે કે એને ભગવાન સિવાય, સંતો સિવાય, ભગવાનના ભક્તો સિવાય બીજા કોઈને સાચા સંબંધી માન્યા નથી, એટલે બીજા કોઈની મોહબત ક્યારેય રાખતા નથી. પરંતુ હજુ સત્સંગની અંદર જેની શરૂઆત હોય, અથવા તો જેને વર્ષોનો સત્સંગ છે પણ મોહબતથી છે,
મોહબતથી છે, આખી દુનિયાને રાજી રાખીને જેને સત્સંગ કરવો છે એવા જે છે એને આ વાતને વિચારવા જેવી છે કે આપણે જે સમાજને સાચવવા માટે આપણા મહારાજને ના ગમે એવું એક્સેપ્ટ કરી લઈએ છીએ, આપણે આપણા સંબંધીને સાચવવા માટે આપણને જે સંતોએ આપેલા નિયમ છે એને તોડીને આપણે એને સ્વીકારી લઈએ છીએ, એના તરફથી આપણને મરતા સુધીમાં શું મળવાનું છે અને મર્યા પછી પણ શું મળવાનું છે, એના તરફથી આપણને શું ફાયદો થઈ જશે, માટે મોહબત સત્સંગની રાખવી, સંબંધીની મોહબત ના રાખવી એ ડોસાભાઈના જીવનથી ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તોએ શીખવા જેવું છે કે કોઈ રીતે ભગવાનના આપેલા વર્તમાન છે, ભગવાનના આપેલા ધર્મ નિયમ છે, મોટા સંતોના આપેલા જે ધર્મ નિયમ છે એમાં જ આપણું શ્રેય છે, એમાં જ આપણું સુખ છે, એમાં જ આપણું સંપૂર્ણ સારું છે, એને મૂકીને કોઈ દિવસ કોઈનું સારું થયું નથી. મોટાની કલમ ઉપર પગ મૂક્યો હોય અને કોઈ બાજી જીત્યો હોય એવો આજ દિવસ સુધી એકેય પૃથ્વી પર પાક્યો નથી. કોઈ મોટા પુરુષોની કલમ, મહારાજે કહ્યું મોટાની લખેલી હોંડી છે એ કોઈ દી ખોટી થાય જ નહીં. મોટા પુરુષોની લખેલી જે ધર્મ મર્યાદાઓ છે એને તોડીને કોઈ એવું માને કે હું સુખી થઈ જાઉં એ વાત બનવા જોગ જ નથી. નિષ્કુળાનંદ સ્વામી કે રહેશું તો કહેશું, કોઈ દિવસ ન થાય. માટે ભગવાનના વચન છે જે આપણા માટેના મોટા સદગુરુના વચન છે એને પાડીએ. ડોસાભાઈએ કોઈની મોહબત ના કરી, નાતવાળાનું કોઈનું સાંભળ્યું નહીં, સંબંધીઓએ પ્રેમથી સમજાવ્યો તો સાંભળ્યું નહીં, માર માર્યો તો પણ ના સાંભળ્યું. પછી બધાએ સંબંધીઓએ મળીને વિચાર કર્યો કે આપણું આ માનતો નથી, માટે એને મેળે ગરીબ ગાય જેવો થઈને આપણી પાસે આવે ને માફી માગે ને એવો ઉપાય કરવો જોઈએ. એટલે એમને ગમે એવો વિચાર્યું, બધાએ ભેગા થઈને મિટિંગ કરી કે ગમે એવો શક્તિશાળી માણસ હોય પણ બે ચાર દિવસ જો એને ખાવા પીવાનું ના મળે તો ચોક્કસ ઢીલો થઈ જાય, ઢીલો થઈ જ જાય એને ખાવા પીવાનું ના મળે. એટલે આપણે આને ઘરમાં પૂરીને તાળું વાસી દઈએ અને ખાવા પીવાનું કાંઈ આપવાનું નહીં, જ્યાં સુધી કંઠી ના તોડે, જ્યાં સુધી સ્વામિનારાયણનું ભજન ના છોડે ત્યાં સુધી એને આવી રીતે બાંધી રાખવાનું. ભૂખ્યાને તરસ્યા બે દાડા થશે ને એટલે એની જાતે ઢીલો પડશે, આવું નક્કી કર્યું આ લોકોએ. ઘરની અંદર ડોસા તાઈને એક અંધારા ઓરડાની અંદર પૂરી દેવામાં આવ્યા. અંધારા ઓરડામાં પૂર્યા એટલે ડોસાભાઈને તો ઓર મજા પડી ગઈ. આમ તો પેલું બાર વસ્તીમાં હોય તો ડિસ્ટર્બ થાય, આ તો એકાંત મળી ગયું અને દરવાજો બંધ, તાળું મારી દીધું, તને કોઈ અહીંયા આગળ કશું દેવા નહીં આવે, જ્યાં સુધી તું છોડે નહીં સ્વામિનારાયણનું ભજન ત્યાં સુધી તને ખાવા પીવાનું મળશે નહીં. અને ડોસાભાઈ તો આનંદમાં આવી ગયા, વાહ, હવે મારે ચિંતા જ નહીં, મારી સામું કોઈ ભટકાય નહીં, મારે કોઈને જોવા નહીં, મારે કોઈનો અવાજ સાંભળવો નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન અખંડ એ ઓરડાની અંદર એમને ચાલુ કરી દીધું. એકાંત સ્થળની અંદર ધ્યાન ભજન કરવાની એમને તો ઓર મજા આવી ગઈ, સગવડ મળી ગઈ, એમને તો પ્રતિકૂળતા નહીં સાનુકૂળતા મળી. કેવી સમજણ થઈ ગઈ હશે સાધુના સમાગમથી, કેવી સમજણ થઈ ગઈ હશે મહારાજના નિશ્ચયથી, પ્રતિકૂળતામાં સાનુકૂળતા જોઈ શકે આ ભગવાનનો ભક્ત છે. જે જે ભગવાનના ભક્ત થયા એને પ્રતિકૂળતાની અંદર સાનુકૂળતાની દ્રષ્ટિ કેળવી છે, ભગવાને મને આ તો દયા કરીને સમય આપ્યો છે. એમને એમ ના થયું કે મારું ખાવાનું જતું રહ્યું, મારે ફરવાનું જતું રહ્યું, મારે બધા જોડે વાતો કરવાની જતી રહી, કાંઈ નહીં, હું તો ઓરડામ બેહું તો વધારે સુખ્યો છું, ભજન જ કરવું છે, એકાંત બેહીન વધારે ભજન થશે. ભજન કરવા લાગ્યા, અલમસ્ત બનીને ભજન કરી રહેલા ડોસા ભક્ત ખાવું પીવું દેહની ક્રિયાઓ બધું ભૂલી ગયા અને ભગવાન પરાયણ બની ગયા. પ્રભુના ભજન સ્મરણ આગળ દેહને સંસાર એને હાવ તુચ્છ જેવો થઈ ગયેલો. ત્રણ દિવસ થઈ ગયા, ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ અંજળ લીધા વિના, નિંદ્રા લીધા વિના, હૃદયના ખરા સદભાવથી ભજન કરી રહ્યા હતા. આ જોઈ પેલા લોકો બધા બહારથી સાંભળ્યા કરે, ભગત તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓલા કે ત્રણ દી થયા ત્રણ રાત્રિથી આ ઢીલો પડતો જ નથી.
જબરો બળ્યો કહેવાય. ઓલા કે વાંધો નહીં, ચોથા દિવસ ઢીલો પડશે. એને પણ જ્યાં સુધી છોડે ના ત્યાં સુધી ખાવા આપવું નથી, પાણી આપવું નથી. પણ ભગતની સ્થિતિ તો ભગવાને દેહથી પર કરી દીધેલી. ત્રીજે દિવસની રાત્રિ પડી, ભગવાને દિવ્ય દેહે ત્યાં આગળ દર્શન આપ્યા. ડોસા ભક્ત ઉપર અમયમય દ્રષ્ટિ કરી અને એને ભૂખ તરસ હર્ષ શોક જરા મૃત્યુ સરળ ઉર્મીએ રહિત બનાવી દીધા. એમના શરીરને પણ નિરાવરણ કરી દીધું. નિરાવરણ એટલે કોઈ આવરણ આડું ના આવે, આવા કરી દીધા. આથી ડોસા ભગત હતા એ સર્વ દુઃખથી મુક્ત થઈ ગયા અને હસતે મૂકે વધારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં ઘરમાંથી બહાર નીકળી ગયા. ઓલો ઓરડો બંધ હતો ને એમાંથી દિવાલમાંથી બહાર, તે બહાર બધા સંબંધીઓ વાતો કરે કે હજુ આને ભજન છોડ્યું નથી, જુઓ ને અવાજ તો આવે જ, અવાજ નહીં આંખો બહાર. સામે આવીને ઊભા રહી ગયા ડોસાભાઈ, સામે આવીને ઊભા રહી ગયા એટલે બધાને આશ્ચર્ય થયું કે આજે ત્રણ દિવસથી આ ડોસો ભૂખ્યો છે તરસ્યો છે પણ એના મુખ ઉપર કેટલો ઉત્સાહ છે. કારણ કે માણસ ભૂખ્યો હોય ને એટલે ખબર પડી જ જાય, ઉપવાસ હોય તો ના ખબર પડે, હાંજ પડે કોઈનું મોઢું જોવે એટલે ખબર પડી જાય આજ શું છે, ઉપવાસ છે. મોઢું કરમાઈ ગયું હોય, ઢીલું પડી ગયું હોય અને પછી બીજે દિવસે કંઈક હરખું જમે ત્યારે મોઢા ઉપર પાછી લાઇટ આવે, ત્યાં સુધી લાઇટ ના આવે. આપણી એકાદશી હોય, એકાદશી હોય નકોડી કરી હોય તો કેવું આમ સવારથી હાંજ સુધી તો ઓહો હો જાણે કલાકો, 24 કલાકનો દિવસ 48 કલાકનો થઈ ગયો છે આજ, એવું થાય. પથારી વહેલી થઈ જાય, ઊંઘે વહેલી આવી જાય, હવારે વહેલા ઊઠી જવાય અને વહેલા ઊઠીને પૂજા પણ વહેલી થઈ જાય ને પૂજા વહેલી થઈને પારના પણ વહેલા થઈ જાય ત્યારે સુખ થાય. ત્યાર લાગે કે આજ ધક્કો વાગ્યો આવે કંઈ ગઈ, ત્યાં સુધી તો ગઈ લાગે જ નહીં. કોણ? એકાદશી. તો હવે ત્રણ દિવસનો ભૂખ્યો તરસ્યો હોય તો એનું મોઢું કેવું થઈ ગયું હોય, પણ એના કરતાં તો ડોસાભાઈનું તો હાવ જુદું, જાણે હમણાં જ હાટા જલેબીને લાડુ જમીન બેઠા હોય ને એવું મોઢું, કાંતિવાળું ઉત્સાહવાળું, ત્રણ ત્રણ દિના ઉપવાસ પણ ખબર ના પડે. એટલે ઓલા બધા તો એ જ જોવે, પહેલાંમાં પહેલું તો આ બહાર આવ્યો ક્યાંથી ને આવ્યો તો પણ આ મોઢા ઉપર આટલી બધી રેખા, આટલી બધી કાંતિ, આટલી બધી ઉજ્જવળતા, એટલે બધાએ એ જોઈ, કોઈ પ્રકારનો શોક ના દેખાય, ચિંતા ના દેખાય, કોઈ પ્રકારની ગ્લાની ના દેખાય. આ તો સાચા ભક્ત છે કે આ એમના ઈષ્ટદેવે બહાર કાઢ્યા. આ રીતે પેલા સમજુ લોકો વાતો કરવા લાગ્યા, પણ કેટલાક પાછા સંબંધી એવા ઉતાવળિયા હોય ને એ બધાએ ભેગા થઈ ગુસ્સે થઈને ડોસા ભક્તને તત્કાળ પકડી લીધા અને પકડીને ફરીથી અંધારા ઘરમાં પૂરી દીધા, એક થાંભલા સાથે બાંધી દીધા અને ઘરને તાળું વાસીને બે જણા ચોકી કરવા બેઠા. બે જણા ચોકી પહેરા, એમ કે આ તો ગમે તે રીતે કંઈક બહાર નીકળી ગયો હશે, એમ કરીને બે જણા ચોકી કરવા આપ્યા. કમાળ દીધા તાળા ચરજકારી છે, બેઠા બાર અને રખવાળા ચરજકારી છે. બે ચોકીદારો રૂપે બહાર બેઠા અને ભગતને અંદર બાંધી દીધા છે. હવે કે તું નીકળે ત્યારે હાચો. જ્યારે એ બે જણ ચોકી કરવા બેઠા, પરસ્પર એકાબીજા સાથે વાતો કરવા લાગ્યા કે પહેલી વાર આપણે ન જાણીએ તેમ ગમે તે રીતે કપટ કરીને બહાર નીકળી ગયો, પણ હવે નીકળે તો બહાદુર કહેવાય, કારણ કે અંદરે બાંધી દીધો છે અને બહારની સાઈડે બે ચોકીદારો બેઠા છે અને ક્યાંય બારી કે એવું તો હતું નહીં. ભક્ત હશે એના પ્રભુ રક્ષા કરે છે એમ કેટલાક શ્રદ્ધાળુ લોકો વાતો કરવા લાગ્યા, પણ ઓલા જે બેઠા હતા એને તો કાંઈ ભગવાનમાં શ્રદ્ધા હતી નહીં. એટલે આ બધી વાતની આવે બધી ખબર પડશે. ત્રણ દિવસ કાંઈ ખાધું પીતું નથી, લાકડું બાંધે એમ બરાબર પાછો બાંધેલો ડોસા ભગતને, ભૂખના દુઃખથી કંટાળી જશે ને મરી જશે છેવટે જો એ નહીં છોડે તો, પણ આપણે એને છોડવો નથી. આવી રીતની વાત કરીને બે જણા ત્યાં આગળ બેઠા, કોઈ પ્રકારની ડોસા ભક્તને ખામી રાખી નહીં દુઃખ દેવામાં. થયું શું? તેમાંથી દેહ અદર્શ થઈ અચરજકારી છે,
નિશ્રીઓ બાર ગાઓ ઉપર જઈ અચરજ કારી છે. ત્યાં બાંધ્યા તો ત્યાંથી દેહ અદ્રશ્ય થયો અને ડોસાભાઈને ઈચ્છા થઈ તે બાર ગાઉ દૂર ધોળકા ગામે નીકળ્યા. ત્યાં નીકળ્યા, ત્યાં આગળ કોઈના સંબંધીઓ હતા, મામા કે કોઈ સંબંધીઓ હશે ત્યાં, એ સંબંધીઓ ભેટી ગયા. એમને ખબર હતી કે આ ડોસાએ એમના ઉપદ્રવ કર્યો છે, આપણો મુસલમાન જાતિનો થઈને એને સ્વામિનારાયણ ભગવાનને અપનાવ્યા છે, એટલે આખી નાતને બધી જગ્યાએ ખબર પડી ગઈ હતી. એક આ દુનિયાનું બહુ મોટું વિજ્ઞાન કો, રહસ્ય કો, સારું શું થયું છે એ કોઈને ખબર ના હોય, પણ ખરાબ શું થયું છે ને એ આખી દુનિયાને ખબર હોય. કોઈ ગામમાં સારી કઈ ઘટના ઘટી છે એ ગામના ઓછા માણસોને ખબર હોય, પણ ગામમાં કોને ઘેર શું પ્રોબ્લેમ થયો છે એ આખા ગામને ખબર, એનું શું કારણ હશે? કારણ એ છે કે જન સમાજની મોટી વિચારધારા છે નેગેટિવ વૃત્તિ, કાગડા વૃત્તિ. એ સમાજનો ધર્મ થઈ ગયો છે અત્યારે, સમાજ એને જ ઈચ્છે, એટલે નકારાત્મક વસ્તુ વધારે ફરે. નકારાત્મક આ દેશોમાં એ બધું ઓછું દેખાય, કારણ કે આ દેશોની સિસ્ટમમાં શું છે, સારું જાણવા પ્રયત્ન કરે અને બીજાનું જાણવા પ્રયત્ન જ ના કરે. સારું કંઈક હોય તો જાણવા પ્રયત્ન કરે, બાકી બીજાની કોઈ પણ વસ્તુને જાણવા પાડોશી હોય છે. કોઈ દિવસ આપણા મંદિરનો અહીં બાજુમાં રહેતો પાડોશી એ આપણું કશું જોવા આવ્યો? આપણે શું કરીએ છીએ, ખાઈએ છીએ, નાહીએ છીએ, કોણ અહીં આવીને ગયું, મંદિરમાં શું થાય છે, કોઈ એકાબીજાનું જાણે છે? જોવાનો પ્રયત્ન કરે છે? ચાલો બે, જ્યાં ગૃહસ્થ આશ્રમના તમે ભક્તો જ્યાં જ્યાં રહો છો એ જગ્યાએ તમારી બાજુમાં કોઈ વ્યક્તિ રહે છે, અહીંના કોઈ, એ વ્યક્તિઓ તમે ઘરમાં શું કરો છો એ જોવા જાણવાની પણ મહેનત નહીં કરે. ક્યારે એ કરશે કે તમારા ઘરમાં કંઈ ઉપાધિ જેવું લાગશે, કંઈ સળગ્યું છે, કંઈ આ છે, તો એ પોલીસને ફોન કરશે. એમને એવું લાગે કે તમે ટ્રબલમાં છો તો એ પોલીસને જાણ કરશે કે અમારા બાજુના ઘરમાં કંઈક ચોરી થતી હોય એવું લાગે છે. બાકી તમે ઘરમાં ટીવી જુઓ છો, કથા સાંભળો છો, કઈ જોબ કરવા જાઓ છો, ક્યાં જાઓ છો, એ કશું પૂછવા એ કોઈ આવે છે? કાંઈ નહીં. તમારા હાડા અરે તમારા સંબંધ રહ્યો છે, બનાવી અરે રહ્યો છે કે નથી રહ્યો, એ કાંઈ જાણવા આવે છે? પણ ભારત દેશમાં તમારા હાડાના કાકાના બનેવીના ઠેક વેવાય હોય ને ત્યાં હું થયું એ આને ખબર હોય. બોલો, એનું કારણ શું? કારણ કે રાત અને દિવસ એ જ પ્રકારની ચર્ચા, એ જ પ્રકારની વિચારધારા, એ જ પ્રકારનું માનસિકતા. દેશમાં શું સારું થયું છે ખબર ના હોય, પણ કઈ જગ્યાએ કેટલું ખરાબ થયું એ ખબર હોય. કોણે શું સારું કર્યું છે ખબર ના હોય, પણ કોને કેટલી વસ્તુ ખરાબ કરી એની વધારે નોંધ લીધેલી હોય, એની વધારે ચર્ચા કરેલી હોય. એટલે આખી મુસ્લિમ જાતિમાં એક વાત ફેલાઈ ગયેલી કે ડોસો બગડ્યો છે. અત્યારે સરખેજ ગામનો ઓલો ડોસો બગડ્યો છે, હિન્દુ ધર્મ અપનાવ્યો છે, ધર્મ પરિવર્તન કરાવ્યું છે, હમણાં આપણો મુસ્લિમ ધર્મ લૂંટાઈ જશે, આવી બધી વાતો એની અંદર ફેલાયેલી. એટલે બધા સંબંધીઓને તો ખબર જ, કારણ કે સંબંધીઓ તો ભેગા થયેલા જ હતા. એટલે ઓલા ધોળકામાં જે સંબંધી હતો ને એને ડોસાને ફરી પકડ્યો, પકડીને ધોળકાની અંદર ઘરમાં પૂરી દીધા, ઘરમાં પૂરી. અને એ ગયો સરખેજ ગામ કહેવા કે તમારો ડોસો હમણાં ફરતો ફરતો ધોળકા આવી ગયો છે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. આમ કહેવા જ્યાં જાય ને ત્યાં તો એ સરખે જ્યાં ડોસાભાઈને ઘેર પહોંચે ત્યાં ડોસાભાઈ તો ઓસરીમાં બેઠેલા, જય સ્વામિનારાયણ કે. તો ઓલો આશ્ચર્ય એમ પડ્યો કે હું ત્યાં ધોળકે બાંધીને આવ્યો નહીં, ક્યાંથી આવી ગયો. બધાને આશ્ચર્ય લાગ્યું, શ્રદ્ધાવાળા સજ્જન લોકો હતા એ લોકોને લાગ્યું ભાઈ આની અંદર કાંઈક તો છે, આને ભગવાન કહે છે, ભગવાન હાચા, કારણ કે આવું તો થાય નહીં. એને પેલા સંબંધીઓને કીધું હું તો આને ધોળકા બાંધીને આવ્યો હતો ને આ તો મને પાદરમાં ભેગો થઈ ગયો, આ તો ન્યા નીકળ્યો હતો. ઓલા કે અમે અહીં આગળ ઓરડામ બાંધ્યો હતો એને દોરડે કરીને, તો અહીં આગળ દેખાતો નથી, અમે ગોતતા હતા ક્યાંય ગયો. ઓલા કે ધોળકા આવ્યો, ધોળકાથી હું બાંધીને નીકળ્યો તો આ તો અહીં દેખાય છે ભાઈ, કંઈક છે આ.
આમ કેટલાક જે એવા સજ્જન વ્યક્તિઓ હતા એને હા પડી, એટલે એ લોકો ડોસાભાઈને હેરાન કરવામાં, એ કહેજો એને કરવું હોય એ કરવા દો, બાકી અમારે કાંઈ આમાં પડવું નથી, એવા કેટલાક લોકો બાકાત થઈ ગયા. પણ બધા તો કાંઈ એવું કરે નહીં ને, બધાની બુદ્ધિ તો કંઈ તરત વિશુદ્ધ થઈ જાય નહીં. એટલે આ ડોસા ભગતને પાછા પકડ્યા અને કહે, ભાઈ જો આની અંદર તો એક જ વાત છે, આને આપણે કંઈક એવું કરવું જોઈએ કે જેને કારણે આ છોડી જ દે. હવે છેલ્લો ઉપાય, સીમની અંદર ખાડો ખોદો અને ખાડો ખોદીને આને દાટી દો આખો. એને એ ધમકી આપો, ધૂળ પૂરતા જવાનું, મોઢું બહાર રાખવાનું, એને પૂછવાનું, બોલ તારે સ્વામીને છોડવા છે, તારે આ ધર્મ છોડવો છે, જો ના પાડે તો આખે આખો દાટી દેવાનો. હવે મા બાપની તો ઈચ્છા થતી નથી, કોને પોતાનો છોકરો જીવતા જો દાટવાની ઈચ્છા થાય. બધાએ સમજાવે, ડોસા બે હાથ જોડીએ, તું સ્વામીને ભગવાનનો આ ધર્મ છોડી દે બેટા, આ બધી નાત ભેગી થઈને દાટી દેશે. ડોસો કે મારે છોડવાના ભગવાનને નથી, તમારે જે કરવું એ કરો. અને ત્યારે નાતવાળાએ બધાએ સીમની અંદર ખાડો ખોદ્યો, મોટી ઘોર ખોદી, ડોસાને જીવતો ત્યાં દફનાવી દઈએ આવો નક્કી કર્યું. આમ કર્યા વિના સીધો નહીં થાય, કાં તો આ ડરીને માની જશે નહીંતર ઠેકાણે થઈ જશે. બેમાંથી એક, આમે આપણી નાત માટે આ પાપ જ છે, હવે આને રાખીને કરવાનો હું. એક તો કહેવાય આપણી નાતનો અને કરે ભજન સ્વામિનારાયણનું, તો આપણને તો કંઈ કામ લાગવાનું, આપણી માટે મરી ગયેલો જ છે, એટલે કાં દાટી દો અને કાં તો એ ધર્મ છોડી દે, બેમાંથી એક જ. એટલો બધો, આટલું બધું આ લોકોએ નક્કી કર્યું, પ્રથમથી તૈયારી કરી દીધી. બીજે દિવસે કામકાજને બાણે ડોસા ભક્તને ખેતરે લઈ ગયા બધાએ, ખોદી રાખેલી મોટો ખાડો બતાવીને કહ્યું, તને આમાં બેસાડીને દાટી દેવો છે, ચાલ આમાં બેસી જા. ડોસા ભક્તે જરા પણ આનાકાની કરી જ નહીં, ગભરાયા સિવાય ઉત્સાહથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા એ ખાડામાં બેસી ગયા પલાઠી વાળીને. કેવી પરીક્ષા કરી છે પૂર્વે ભક્તોની, બોલો. ભગવાન ભજવા માટે, હા ભગવાન ભજવા માટે પેલા લોકોએ બધી બાજુથી ધૂળ નાખી ગળા સુધી દાટી દીધા. પછી પૂછ્યું, બોલ છે ઉગરવાની મરજી? તો ભગવાન પણ આનો બધો આ દોડ છોડી દે, ભગવાન આ ભગવાન ભગવાન બધું છોડ, અલ્લાહ એક જ હાચા, આપણી મુસ્લિમ નાથ હાચી, આ બધું છોડ. ડોસા ભક્ત ભજનમાં એવા તલ્લીન બની ગયા, મરવું મારી માટે મંગળ છે પણ મારે સ્વામિનારાયણને છોડવા એ મારી માટે સારું નથી, હું ડરવાનો નથી, તમે તમારે જે કરવું એ કરો. પછી તો બધાએ પુષ્કળ ધૂળ ઉપર નાખી, ડોસા ભક્તને ખાડામાં બેહાડીને ઉપર ધૂળ નાખીને પાછા ઉપર કૂદ્યા કે ધૂળ બિલકુલ ઢીલી રહે નહીં, એટલે ભલે હવે અંદર આવે. મા બાપ બધાએ રડે છે પણ શું થાય, આખી નાતે નક્કી કર્યું છે કે આપણી માટે તો આ મરી જ ગયો છે, આપણી નાતનો છે જ નહીં આ, જ્યારે આપણી નાતનો જ નથી, તેન પર દયા શું કરવાની. એમ કરીને બધાએ દાટી દીધો. ગામમાંથી પોતાના ફળિયામાં લોકો બધા બેઠા, ત્યાં તો ડોસાભાઈ ઓસરીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ 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 કરતા હતા. બોલો, ખાડામાંથી આ લોકો ઘેર પહોંચે પહેલાં તે પહોંચી ગયેલા ઓસરીમાં બેઠા બેઠા. જ્યારે આવું જોયું ત્યારે બધાને આશ્ચર્ય લાગ્યું. તેમાંથી દેહ દર્શ થઈ અચરજકારી છે, નિસર્યો બાર ગાઓ પર જઈ અચરજકારી છે, ત્યાં પણ બંધ કર્યો વળી બીજે અચરજકારી છે, ત્યાંથી નિસરી ગયો ત્રીજે અચરજકારી છે. ભગવાને એના શરીરને જ એવું દિવ્ય અને ચમત્કારી બનાવી દીધું કે એને પંચભૂતનું આ શરીર, એને કોઈ આવરણ નડે નહીં, ગમે તે જગ્યાએ જ્યાં ધારે ત્યાં એ પ્રવેશ કરી શકે, જ્યાં ધારે ત્યાં એ જઈ શકે. આ ભગવાન શ્રીહરિની મૂર્તિનો પ્રતાપ છે, આ મહારાજનો પ્રતાપ છે. મહારાજના સ્વરૂપને જેને ધારી રાખ્યું છે, મહારાજની મૂર્તિને જેને ધારી રાખ્યું છે, એમાં કેવા અલૌકિક ગુણો આવે છે. ભગવાનની ઈચ્છાથી, ભગવાનની કૃપાથી એનું શરીર કેવું દિવ્ય બની જાય છે, એ ભગવાનનો મહિમા આપણને સમજાય, એ મૂર્તિનો મહિમા સમજાય, એ મૂર્તિની સ્મૃતિ રાખવાની ટેવ પડે એને અર્થે.
આનો અર્થ એવો નથી કે મૂર્તિની સ્મૃતિ રાખવાવાળા બધાને આવું થઈ જ જાય. મહારાજને આવું જેને વિશે બતાવવું હોય એને આવું થયું છે. મહારાજની મૂર્તિની અંદર વૃત્તિ રાખવાવાળા હજારોની સંખ્યામાં સંતો, ભક્તો, બાઈઓ, ભાઈઓ હતા. પરંતુ એમાંથી મહારાજે કેટલાક ભક્તો દ્વારા, કેટલાક સંતો દ્વારા, કેટલાક સ્ત્રી ભક્તો દ્વારા એવા ચમત્કારો બતાવ્યા કે જે ક્યારેય પણ મનુષ્ય શરીરની અંદર શક્ય નથી, એવા ચમત્કારો મહારાજે બતાવ્યા. પણ એ ચમત્કારો બતાવવા પાછળનું કારણ એટલું જ છે કે આમાંથી મહારાજનો મહિમા સમજાય, આમાંથી બીજું આપણને એ સમજાય કે મુસ્લિમ જાતિના હોય, એક સામાન્ય ભગવાનના ભક્તો હોય તો પણ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાથી કેવા મહાન બન્યા છે, એને કેટલો સત્સંગ રાખવા માટે પ્રયત્ન કર્યો છે. કોઈની મોહબત નથી રાખી, સત્સંગ રાખવા માટે કોઈની મોહબત ના રાખી, ત્યારે એના આવા જીવન બન્યા છે, ત્યારે એની અંદર આવી દિવ્યતા આવી છે. ખાડો ખોદીને મરી જવા સુધીનું પસંદ મુસ્લિમ જાતિમાં જન્મેલા વ્યક્તિ કરે, ખાડો ખોદીને મરી જવા સુધીનો. અને આપણે ભગવાનને રાજી કરવા માટે કમસે કમ આપણા ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનના નિયમમાં ન વર્તાવી શકીએ, સંબંધીની મોહબતમાં આવી જઈએ, આપણા કોઈક મિત્રોની મોહબતમાં આવી જઈએ, ત્યારે આપણે સત્સંગને કેટલો સમજ્યા કહેવાય, આપણે સત્સંગને ગૌણપણું કેટલું બધું કહેવાય. આપણને ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત અને આપણને મળેલા મહારાજના ધર્મ નિયમ એ આપણું કવચ છે, એ આપણી રક્ષા છે, એ આપણું બંધન નથી. ધર્મરૂપ ધર્મ નિયમ જે આપણને મહારાજે દીધા છે, આપણા વર્તમાન દીધા છે, આપણું બંધન નથી, એ આપણું કવચ છે, એ આપણી રક્ષા છે. ડોસાભાઈની અંદર મહારાજે આવું એની અલૌકિક સ્થિતિ મૂકી. પછી તો બધા લોકોએ કીધું, ભાઈ હવે આની યારે કોઈ માથાકૂટ કરવી નહીં, આ તો લાગે છે કે આની ભેગા તો કંઈક ચમત્કારી કંઈક તો છે જ, ભગવાનને એને અપનાયા છે એટલે. એટલે બધા લોકો માફી માગવા આવ્યા. ત્યારે ડોસાભાઈએ કીધું, ભાઈ તમે તો મારા સાચા મિત્રો છો, તમે મને આખરી કસોટીમાં કશ્યો એથી તો હું બળવાન બન્યો છું, મને ભગવાનમાં અટૂટ શ્રદ્ધા અને અખૂટ ધીરજ એ તમારા પ્રયાસથી મને મળેલ છે. જો ડોસાભાઈનું કેવું, આ લોકોએ શું નથી કર્યું ખરાબ એના માટે, પણ ડોસાભાઈએ શું વિચાર્યું, મારી ધીરજની પરીક્ષા તમારા બધાને લીધે થઈ છે, મારી શ્રદ્ધાની પરીક્ષા એ તમારા બધાને લીધે થઈ છે, હું મારા ભગવાનનો રાજીપો તમારે લીધે પ્રાપ્ત કરી શક્યો. તમે મને 3 દિવસ ભૂખ્યો તરસ્યો ના રાખ્યો હોત તો મને મહારાજના દર્શન ન થાત, તમે મને જો ભૂખ્યો તરસ્યો દોરડે ન બાંધ્યો હોત તો મને આ નિરાવરણ જે આખું મને મહારાજે શરીર કરી આપ્યું એ ન થયું હોત, મને જે સડુર્મીય રહિત ભગવાને કર્યો છે તમારા બધાની કૃપાથી કર્યો છે. વિચારો, આ પણ એક ડોસાભાઈ પાસેથી અચરજકારી શીખવા જેવી સમજણ છે ને. ઓલા લોકો માફી માગવા ગયા ને તો સામે રૂઆબ ના કર્યો, આ ભગવાનનો ભક્ત છે. આપણે તો જો કોઈ ભૂલ કરી હોય ને માફી માગવા આવે ને તો પાછા રૂઆબમાં શું કહે, એના કરતાં પહેલેથી હરખારી આવો તો, પહેલેથી હરખારી આવો તો આડાઅવળા થાવ છો ને પાછા ચાલે આવો છો માફી માગવા માટે, જાઓ નહીં મળે માફી. એવું કરે ભગવાનનો ભગત નહીં, ભગવાનનો ભગત નહીં. કોઈ ગમે એટલા ગુના કરે પણ જ્યારે માફી માગવા આવે ત્યારે સહજતાથી જે સ્વીકારી શકે એમ સ્વીકારે કે તમે માફી માગવાની, તમે તો મારી પર કૃપા કરી છે, તમે આવી રીતે વર્ત્યા એમાં તો મારું કેટલું ઘડતર થયું છે, તમે આવી રીતે વર્ત્યા એમાં તો મારી પર ભગવાનનો કેટલો રાજીપો થયો છે. કોઈ ગાળ દે અને આપણે સહન કરી લઈએ, કોઈ ઈર્ષા કરે ને આપણે સહન કરી લઈએ, કોઈ દ્વેષ કરે ને આપણે સહન કરી લઈએ, તો એ સહન કરી લઈએ અને પછી ઓલાને ખબર પડે કે મારી ભૂલ હતી અને ભૂલ કરીને માફી માગવા આવે તો આપણી અંદર તો ભક્તપણું એને લીધે વધ્યું, આપણે સહન કર્યું તો ભક્તપણું વધ્યું, ભગવાનનો રાજીપો વધ્યો. તો એને એવું કર્યું જ ના હોય તો રાજીપો ક્યાંથી મળત, એને એવું ખરાબ વર્તન કર્યું, એને એવો ખરાબ વિચાર કર્યો, એને આપણું ખરાબ કરવાનું વિચાર્યું ત્યારે તો ભગવાન આપણી પર રાજી થયા. તો ભગવાનનો રાજીપો અપાવવામાં એ પાત્ર તો નિમિત્ત બન્યું છે, નિમિત્ત બન્યું છે. ડોસાભાઈ પાસેથી એ સમજણ પણ શીખવા જેવી છે, ડોસાભાઈની સમજણ અચરજકારી છે બાબતે.
એમ કીધું, ભાઈ તમે તો મારી પર કૃપા કરી, તમે મને દુઃખ આપ્યું એવું માનતો જ નથી, પ્રભુ તમારું ભલું કરે એમ હું હૃદયથી ઈચ્છું છું. આવી રીતે ડોસા ભક્તે અભય વચનો કીધા ત્યારે સંબંધીઓ ને અન્ય લોકો બધાને આશ્ચર્ય થયું કે ઓહો, આને તો કેવી રીતે, આને તો મનુષ્ય કહેવાય નહીં, આ તો સ્વયં અલ્લાહ જ છે. આવી સમજણ હોય કોને, બોલો, આવું માનતા થઈ ગયા. ભગવાનને નહીં, ડોસાભાઈને જ ભગવાન તરીકે માનતા થઈ ગયા. આવી સમજણ માણસ પાસે ના હોય કે મનુષ્ય આવું ના કરે. મનુષ્ય તો ભૂલતો હશે, ભગવાનનો ભક્ત ભૂલે ડોસાભાઈની જેમ. આવી રીતે ડોસાભાઈ ઉપર, પછી તો ડોસાભાઈને કોઈ કાંઈ હેરાનગતિ કરતા નહીં. ડોસા ભક્ત બહુ થોડું બોલતા, ટૂંકમાં વાત પતાવી દેતા, પ્રભુ ભજન વિશેષ કરતા, ધ્યાન ભજન કર્યા કરતા. મોટા યોગીની પેઠે એમનું નિરાવરણ, આખી દૃષ્ટિને દેહ બંને થઈ ગયેલું. દૂરનું જોઈ શકતા, દૂરનું સાંભળી શકતા, અહીં બેઠા હોય દૂરનું સાંભળી આવે, દૂરનું જોઈ આવે, દૂર જઈ આવે, આવા થઈ ગયા હતા. છતાંય પણ દાસના દાસ થઈ સેવા કરતા. સંતો માટે કૂવામાંથી પાણી કાઢવાનું હોય તો આખો દિવસ પાણી કાઢ્યા કરે, થાક લાગે જ નહીં એમને, અને સેવા કર્યા કરતા. કેટલીક વાર તો એવું થતું કે ડોસા ભક્ત સમાધિમાં જતા રહે, પછી તો વૈકુંઠમાં જાય, ગોલોકમાં જાય, બદ્રિકા આશ્રમમાં જાય, તે એકવાર ગયા સમાધિમાં, તે પાછા આવ્યા જ નહીં, જતા રહ્યા. એટલે એ તો છતે દેહે જતા, તો બદ્રિકા આશ્રમમાં જતા રહ્યા, તે પાછા આવ્યા નહીં. તેના બાપા ખોડે, તે ખોડતા ખોડતા ગોપાળન સ્વામી પાસે આવ્યા વડતાલમાં, અને સ્વામીને આવીને પૂછ્યું કે ડોસો દેખાતો નથી, ક્યાં ગયો, ધામમાં જતો રહ્યો ખો, એ ઘરમાં દેખાતો નથી, હમણાં ક્યાંય આવ્યો જ નથી, મંદિરે નથી દેખાતો અમારા સરખે જ, તો ક્યાં ગયો. એના બાપાએ પૂછ્યું, સ્વામી કહે તો બદ્રિકાશ્રમમાં તપ કરવા ગયો છે, હમણાં નહીં આવે. ઠેક બદ્રિકાશ્રમ સુધી જતા રહે આ દેહે કરીને, પછી પાછા ફરતા ફરતા ક્યારેક આવે. પછી એમણે સંસારનો ત્યાગ કર્યો છેલ્લી અવસ્થામાં, પોતે મંદિરમાં રહેવા લાગ્યા. પછી સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી ભેગા રહેતા, એવું એમનું આખું આખ્યાન ડોસાભાઈનું છે. પણ એ ડોસાભાઈની આવી અચરજકારી સ્થિતિ મહારાજની મૂર્તિને ધારવાથી થઈ, એમ સદગુરુ નિષ્કુળન સ્વામી કહે છે. આવરણ એકાળું નવરહ્યું અચરજકારી છે, ભૌતિક દેહ અભૌતિક થયું અચરજકારી છે. તે તો જાણે છે જન મનમાં અચરજકારી છે, એહ સામર્થ્ય ભગવાનમાં અચરજકારી છે. આ સામર્થ્ય કોની અંદર છે, ભગવાનમાં છે. ભૌતિક દેહને અભૌતિક કરી દેવું, માયિક દેહને દિવ્ય કરી દેવું, આવરણ જેને નડે ને નિરાવરણ શરીર કરી દેવું, દૂર શ્રવણ અને દૂરદર્શનની દૃષ્ટિ દઈ દેવી, ગમે એવા દુઃખની અંદર પણ સુખનો અનુભવ કરાવી દેવો, ભૂખ તરસ આદિકથી રહિત કરી દેવો, આ બધું જ ભગવાન શ્રીહરિના પ્રતાપથી થાય છે. આ સામર્થ્ય ભગવાનની છે, કોઈ વ્યક્તિની નથી. જ્યાં જ્યાં જે જે આશ્ચર્ય દેખાય છે, મને મળ્યા જે ભગવાન એના વતે છે. પ્રથમનું 27મું એના વતે છે. જ્યાં જ્યાં જે જે આશ્ચર્ય જેના દ્વારા દેખાય છે, એ બધાય મને મળે એવા જે ભગવાન એના વતે છે. આવી જેને સમજણ હોય, મહારાજ કે એવા સંતની સમજણ છે ને ધન્ય છે. અને એવી સમજણ આપણી થાય કે ભગવાનમાં આવી સામર્થ્ય છે, ભગવાન પોતે નહીં, ભગવાન એક મુસ્લિમ જાતિના વ્યક્તિને પણ આવી સ્થિતિ આપી શકે છે, એ ભગવાનનું સામર્થ્ય છે. એ કાંઈ હિમાલયમાં તપ કરવા નહોતા ગયા, બસ મૂર્તિમાં વૃત્તિ લાગી ગઈ, 24 કલાક રટન થઈ ગયું અને ભજન કરવા લાગ્યા, સમાધિ થઈને બસ એમાં હવે ચોંટી ગયા, સ્થિતિ એવી થઈ ગઈ ભગવાનની કૃપાથી. એવી કેટલીક વાતો કરીએ અચરજકારી છે. સ્વામી કે કેટલીક વાતો કરું, પ્રગટ મૂર્તિની વૈખરી અચરજકારી છે. આ વૈખરી વાણી છે, વૈખરી વાણી, માયિક વાણી, એના દ્વારા સ્વામી કે હું કેટલીક વાતો કરું, આવી તો અઢળક અચરજ વાતો છે. ઘણી વાત થોડામાં કહી અચરજકારી છે, બીજી ઘણી ગ્રંથોમાં રહી અચરજકારી છે. બહુ બધી વાતો છે, એમાંથી મેં આ તમને થોડાક સેમ્પલ રૂપી દ્રષ્ટાંતો સ્વામી કે દીધા. બાકી તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોની અંદર, લીલા ચરિત્રોના ગ્રંથોમાં, સંતો ભક્તોના ચરિત્રોની અંદર
અઢળક જગ્યાએ આવી અઢળક આશ્ચર્યકારી વાતો પડી છે, અચરજકારી વાતો. અચરજકારી વાતોને જો કરવાની કરીએ ને તો એના જ પારાયણો થાય એટલી અચરજકારી વાતો છે સત્સંગની અંદર ગ્રંથોમાં પડેલી. માટે સ્વામી કે આવી કેટલીક વાતો બીજી કહું, ગ્રંથોમાં અનેક જગ્યાએ આવી વાત કીધેલી છે, માટે આ વાતોને સાંભળી અને મહારાજનો જેવો છે એવો મહિમા સમજી ભગવાનની સ્મૃતિ રાખવા માટે, ભગવાનમાં વૃત્તિ રાખવા માટે ભગવાનનો ભક્ત સતત પ્રયત્નશીલ રહે એવો સ્વામીનો આશય આ હરિસ્મૃતિના આખ્યાનો લખવા પાછળ છે. 40 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય. ઠીક છે.